વિદ્યાર્થી મિત્રો નવો વિદ્યાર્થી ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પર્યાવરણ પાઠ 11 આપણા વાહનો જો વિદ્યાર્થી મિત્રો આપણે કયા કયા વાહનોનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ તેના વિશે અહીં પર માહિતી આપવામાં આવી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકનો પાઠ 11 નો પાઠ છે વિષય આસપાસ પર્યાવરણ ચાલો રે રેલગાડી આવો છોકરા ખેલ બતાવો છુક 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 રેલ ચલાવો સીટી વગાડી સીટ પર બેસો એકબીજાની પીઠ પર બેસો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા જેવા જે સાતમ વિદ્યાર્થીઓ છે એ લોકો રેલગાડીનો રમત રમે છે તો વિદ્યાર્થી મિત્રો એ છોકરાએ એકબીજાના હાથ પાછળ પીઠ પકડી અને રેલગાડીના ડબ્બા બનાવ્યા છે તો એ લોકો કવિતા ગાઈ અને કહે છે કે આવો છોકરાઓ આપણે બધા થઈ અને રેલગાડીનો ખેલ બતાવીએ એક બીજાની પીઠ ઉપર બેસો અને આપણે સીટી વગાડીએ કોઈ આપણી લાઈન ના તોડે કોઈ આપણા પાછળ ના તોડે વિદ્યાર્થી મિત્રો જે રેલગાડીના ડબ્બા હોય છે તમે જોયા હશે કે રેલના પાટા ઉપર તે સીધે સીધા જતા હોય છે અને એક બીજાની પાછળ વ્યવસ્થિત જ લાઈનમાં હોય છે એટલે અહીંયા પણ છોકરાઓ કહે છે કે કોઈ આપણી લાઈન તોડે નહીં અને કોઈ આપણી આગળ પાછળ પણ દોડે નહીં બધા સીધી લાઈનમાં ચાલો બંને આંખો મીચી ચાલો બધા છે એ સીધી લાઈનમાં ચાલો અને બધા પોતાની આંખોને શું કરો બંધ કરી દો બંધ આપણે બધું દેખાય આંખ ખોલતા ખોવાય જાય જો આંખો બંધ છે છતાં પણ આપણે સીધે સીધું ચાલવાનું છે તો બધું દેખાશે પણ આંખો ખોલતા બધું જ વિખાઈ જાય છે બંધ આપણે જોવાની મજા પડી જાય છે રેલગાડી રેલગાડી છુક 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 વચ્ચે આવતા સ્ટેશન ખોલે રૂક 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 જો અહીંયા ઘર વિદ્યાર્થી મિત્રો બાળકો કહે છે કે રેલગાડીનો અવાજ કેવો આવે છે ચાલે ત્યારે છુક 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 અને જ્યારે જ્યારે સ્ટેશન આવે છે ત્યારે રેલગાડીને કહે છે કે તું રૂક 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 એટલે કે ઊભી રે ઊભી રે ઊભી રે તકતા પડતા પાટા ઉપર રહી ત્યાંથી ચાલે ઉપર છુક 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 રેલગાડી સેના ઉપર ચાલે છે વિદ્યાર્થી મિત્રો પાટા ઉપર ગમે એવા પાટા ગરમ હોય તો એ તકતા પાટા ઉપર પણ રેલગાડી ચાલે છે છુક 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 લાઈટ પરથી સરસર સરકતી જો રાતે જ્યારે રેલગાડી પાટા ઉપર ચાલે છે ત્યારે તેના ઉપર લાઈટો થાય છે અને છુક છુક અવાજ કરે છે અજવાળામાં છુક છુક કરતી અંધારામાં છુક છુક કરતી દિવસ હોય ત્યારે પણ તેનો અવાજ કેવો હોય છે છુક 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 અને રાતે અંધારામાં પણ તેનો અવાજ એવો જ હોય છે બટાટાનું ખેતરને રંગી રે ગરડો ખેડૂતને બાજરીનો ખેત જ્યારે તે ખેતરોની આસપાસથી પસાર થાય છે ત્યારે બટાકાનું ખેતર હોય છે અને રણની ખેતી પણ હોય છે ત્યારે રણમાંથી પણ છુક્છુક ગાડી પસાર થાય છે ઘડો ખેડૂતે બાજરીનો ખેત જ્યારે ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારે તે બાજરીના ખેતરમાં છે ખેતર ખેતર કિલ્લા મકાન મંદિર દુકાન ચાની દુકાન જો મંદિરો દુકાનો અને ચાની દુકાનો જ્યાં જ્યાં સ્ટેશનો આવે છે ત્યાં રેલગાડી એવી એવી જગ્યાને પણ જોતી જાય છે રેલગાડી રેલગાડી છુક 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 વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રેલગાડી છે એ છુક છુક અવાજ કરતી કરતી બધા સ્ટેશને ઉભી જાય છે આવું બધું આવે છે કોણ કોઈના મારો જોરથી હું ટેકરા પર જંડી ઉલ્લી કરડંડી જો જ્યારે કડા કે ટેકરા આવે છે ત્યારે એની જંડી પણ બતાવે છે અને રેલગાડીના પાટાની બાજુમાં પગડંડી એટલે ત્યાંથી પગપાળા ચાલવાનો પણ રસ્તો હોય છે પંખીના ટોળાને પાણીની કુંડી ઝૂંપડાને જાળી ખેતરને વાળી રેલગાડીમાં બેઠા હોય રેલગાડી જ્યારે ચાલતી હોય ત્યારે પંખીઓના ટોળા પણ દેખાય છે પંખી પાણીની કુંડીઓ પણ દેખાય છે ઝૂંપડા દેખાય છે જાળી દેખાય છે અને ખેતરો પણ દેખાય છે ભાગ છુક છુક ભાગ છુક છુક દોડી દોડી ગાડી છુક છુક કરતી ભાગતી ભાગતી રેલગાડી જાય છે કુવા પાછળ ભાગ બગીચા ધોબી ગાંઠના નકરીહાર ગામમાં ઢેળા લોકોના ટોળા તૂટેલી ભીતો ઘેટાના ટોળા જો ગાડીમાંથી સુસુ દેખાય છે રેલગાડી સુસુ જોતી જોતી જાય છે તે વિશે અહીંયા ઘર કહ્યું છે રેલગાડી રેલગાડી છુક છુક કરતી ભાગતી રૂક 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 રેલગાડી જ્યાં જ્યાં સ્ટેશન આવે છે ત્યાં આગળ ઉભી રહેતી ઉભી રહેતી જાય છે ચાલો હવે અહીંયા આગળ વિચારો અને કહો તમને કવિતા કેવી લાગી તો બાળકો આ કવિતા રેલગાડીની છે તો તમે જ્યારે રેલગાડીની કવિતા ગાઈ તો તમને કેવી લાગી સારી લાગી હોય તો સારું લખવાનું છે તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી
તમે રેલગાડીમાં ક્યારે બેઠા છો અને બેઠા છો તો ક્યારે બેઠા છો તે લખવાનું છે શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે અને કેમ રેલવે છે એ ગમે ત્યાં જઈ શકે છે અને સ્થાન જઈ શકે છે એનો જવાબ લખવાનો છે લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે તો ખંડી પટ્ટી લોખંડ જો રેલવે હોય કે હંમેશા કુડિયો રોડ ઉપર ચાલતી નથી તેના માટે પાટા બનાવવામાં આવે છે એટલે રેલગાડીના જે રસ્તો છે તેના માટે કયો શબ્દ વપરાયો છે લોખંડનો રસ્તો વાંચો અને લખો રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી તે યાદી બનાવો જો અહીંયા આગળ ખેતરમાંથી થઈ હતી પછી ઝૂંપડા અને ઝાડી હતા વાડીઓ હતી બાગ બગીચા હતા કુવા હતા એ બધું જ અહીંયા છે એમાંથી તમારે કોઈ પણ ત્રણ યાદીમાં લખવાના છે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તમે કયા કયા વાહનોમાં બેઠા છો તેના વિશે તમારે લખવાનું છે વાંચો અને સમજો વેકેશનમાં બધા ફરવા જાય છે કોઈ નજીકના સ્થળોએ જાય કોઈ દૂરના સ્થળે જાય કોઈ બસમાં બેસીને જાય છે તો કોઈ રેલગાડીમાં કે કોઈ વિમાનમાં જાય છે બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે અહીં કેટલાક છોકરાઓએ તેની રજા અંગે વાત કરી છે જો વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં વેકેશન પડે એટલે દરેક વિદ્યાર્થીઓ પોતાની રીતે ફરવા જતા હોય છે તો તમે ક્યારેક બસમાં ગયા હશો ક્યારેક રેલગાડીમાં ગયા હશો અથવા તો બીજી રીતે પણ તમે મુસાફરી કરી છે તો એવી જ રીતે અહીંયા આગળ તમારા જેવા જે ત્રણ ચાર બાળકો છે એને મુસાફરી કરી છે તો એને કઈ રીતે મુસાફરી કરી છે તો અહીંયા આગળ તમને તેનું કહ્યું છે તેના શબ્દોમાં લખ્યું છે તો હું એ તમને સમજાવું છું હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી પહેલા આવી રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો જો બસનું ચિત્ર આપેલું છે આ વખતે અમને ખૂબ જ મજા આવી અમે રેલવેમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી અમને એ પણ ખબર ન હતી કે ગાડી અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી જો છે એ લોકો આ છોકરીને છે એ દિલ્હી એના કાકાને ત્યાં ગયા તો પહેલા એ લોકો બસમાં ગયા અને પછી તે લોકો રેલવેમાં બેઠા રેલવેમાંથી બેઠી ઉતરી અને પછી તે લોકો ગાડીમાં બેઠા એટલે એને ત્રણેય વાહનની સવારી કરી મારે પહેલા લગ્ન હતા હું ઘણા સગા સંબંધીઓને મળ્યો ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સરસ સમય હતો મોટા ભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા તેઓ કેટલા દૂરથી આવ્યા અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા જ્યારે કોઈ ડોલીમાં જતા હતા ત્યારે તે ખૂબ જ સુંદર લાગતા હતા જો આ છોકરો છે એના પૈસાના લગ્નમાં ગયો હતો તો ત્યારે એના મોટા ભાઈ છે એ અમેરિકાથી પ્લેનમાં આવ્યા સેમાં આવ્યા પ્લેનમાં એટલે પ્લેનમાં તો એ કેટલે દૂરથી ઝડપથી 12 કે 15 કલાકમાં અહીંયા પહોંચી ગયા પછી છોકરો વિચાર કરે છે કે આ જે મારા ફોઈ છે એને ડોલીમાં બેસાડી અને વિદાય આપી ત્યારે મારા ફોઈ છે ડોલીમાં ખૂબ જ સુંદર લાગતા હતા હું મારા નાનીમાને ત્યાં કેરળ ગયો ત્યાં તેઓ જ્યાં રહે છે ત્યાં બધે જ પાણી જોવા મળે છે અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે ગાડી લઈ શકતા હતા તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી આ બધું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી જો અહીંયા આગળ આ છોકરી છે તે કેરળ ગઈ કેરળમાં વરસાદ ધબધબ હોય છે અને ત્યાં આજુબાજુમાં બધે ખૂબ જ પાણી ભરેલા હોય છે વિદ્યાર્થી મિત્રો તો આ છોકરી છે એ કેરળ ગઈ એટલે જ્યારે સ્ટેશને ઉતરી તો સ્ટેશનેથી એના નાની માના ઘરે જવા માટે બસે જતી હતી અને ગાડી પણ જતી હતી પણ એ લોકો સેમાં ગયા હોડીમાં અને હોડીમાં જવાની એને ખૂબ જ મજા આવી અમે રજાઓમાં સિમલા ગયા બસ ત્યાંના માટાચુકા રસ્તા પરથી જવા લાગી જ્યારે અમે નીચે જોયું ત્યારે બહુ જ ડર લાગતો અમારે સિમલામાં ઘણું ચાલવાનું હતું મારા દાદી ખૂબ જ જલ્દી થાકી ગયા હતા અમે દાદી માને ઘોડા પર સવારી કરાવી હું ક્યારે થાક્યો નહીં અહીં ચાલવાનું મને ગમ્યું જો અહીંયા આગળ સિમલામાં બરફ ચારે બાજુ હોય છે ખૂબ જ ઠંડી હોય છે તો આ બાળક જ્યારે સિમલા ફરવા ગયો ત્યારે બસ છે એ સિમલાના માટાચુકા રસ્તા ઉપરથી જતી હતી તો ત્યારે એને જ્યારે નીચેનું દ્રશ્ય જોયું તો તેને સિમલામાં ખૂબ જ ભીખ લાગી અને સિમલામાં ચાલવાનું ઘણું હતું તો એના દાદીમાં ઉંમર લાયક હતા એ થકી ગયા હતા તો આ લોકોએ તેના દાદીમાને સેના ઉપર બેસાડી દીધા ઘોડા ઉપર બેસાડી દીધા અને આ છોકરો છે એને થાક્યો નહીં તો એને ચાલવાનું શરૂ કર્યું મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ એ અમે ખૂબ જ નજીક રહીએ છીએ જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી સાયકલ લઈ લીધી ત્યાં પછી જાઉં છું માં અને છોકરીએ નાનીના ઘરે સાયકલ લેવી પડતી હોય છે જો અહીંયા આગળ માસી આ છોકરીના માસી બાજુમાં જ રહે છે તો એ એના માસીના ઘરે કયા વાહનનો જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે સાયકલનો તો એ જ્યારે પણ એના માસીના ઘરે
જવાનું છે પછી જો બસ છે ડબલ ડેકર તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એમ્બ્યુલન્સ છે તો એમ્બ્યુલન્સને એમ્બ્યુલન્સનો શું ઉપયોગ થાય દર્દીને દવાખાને લઈ જવા માટે હવે તમને જે મનપસંદ ચિત્ર હોય એ તમારે અહીંયા પર બે ચિત્ર દોરવાના છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 75 પર વાહનના નામ આપેલા છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો અને તેના બાજુમાં તેનો ઉપયોગ શું થાય છે તે લખવાનું છે બસ તો હવે બસના પૈડા કેટલા હોય 8 હોય તો 8 લખવાના જેટલા પૈડા હોય એટલા લખવાના છે બળદ ગાડી એના બે પૈડા હોય એનો ઉપયોગ શું છે તો એ લખવાનું છે રિક્ષા મોટરગાડી વિમાન અને સાયકલ તો એને જેટલા જેટલા પૈડા છે એ બીજાના નામમાં તમારે લખવાના છે અને તેનો ઉપયોગ છે ત્રીજા નંબરના કોષ્ટકમાં તમારે લખવાનો છે હવે અહીંયા પર જુઓ પાછળ પાના નંબર 76 ઉપર વિચારો અને કહો અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે અત્યારે કયા કયા વાહનોનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરીએ છીએ તો એના વિશે તમારે લખવાનું છે 20 વર્ષ પહેલા કેવા વાહનો ઉપયોગમાં લેવાતા હતા મેં તમને કીધું એમ કે પહેલાના જમાનામાં વધારે બળદગાડી ઘોડાગાડી ઘોડાઓ ઊંટ અને એવા બધા જે પ્રાણીઓને જોડીને ગાડીઓ બનાવવામાં આવતી અથવા તો બળદગાડાને એવા બધાનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા જ્યારે વાહનો નહોતા ત્યારે બધા એક ગામથી બીજે ગામ જવા માટે કઈ રીતે મુસાફરી કરતા હતા તો એ તમારે લખવાનું છે હવે વિચારો અને લખો તમે કોને પૂછ્યું તેનો જવાબ મમ્મીને પૂછું મિત્રને કાકાને કે શિક્ષકને જેને જેને પૂછ્યું હોય અને જેને જેને તેમને જવાબ આપ્યા હોય એ અહીંયા તમારે કોષ્ટકમાં લખવાના છે ચાલો હવે અહીંયા પર તમારી પોતાની રેલગાડી ખાલી દિવાસીની પેટીઓનો ઉપયોગ કરો ચિત્રની મદદથી તમારે રમકડાની રેલગાડી બનાવો જો વિદ્યાર્થી મિત્રો કાપસના કોખા ભેગા કરી અને આવી સરસ તમે એક રેલગાડી ઘરે બનાવો જો કોઈ છુક 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 અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે રેલગાડી માટેનો અવાજ છે જો રેલગાડીનો અવાજ આપણે બધાએ સાંભળ્યો છે આપણને બધાને ખબર છે તો કોઈ છુક 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 એવો અવાજ કરે તો આપણે તરત જ કહી દઈએ છીએ કે રેલગાડીનો અવાજ છે હવે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનના નામ કહી શકો એક ઉદાહરણ આપવામાં આવ્યું છે છુક 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 તો એ રેલગાડી પછી કોમ 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 એ શું બોલે કયું સાધનનો અવાજ છે તો એની સામે લખવાનું ઘર તો વિમાન પીપી તો ગાડી ટપ ટપ પછી ટ્રીન ટ્રેન બસ જે કઈ આવતા હોય વાહનના નામ એ તમારે લખવાના છે આ વિવિધ વાહનોના અવાજ છે જો બધા વાહનો એક સાથે રસ્તા પર દોડતા હોય તો કેવા અલગ અલગ અવાજ આવે છે અને ત્યાં ખૂબ જ અવાજ ભિન્ન હોય તો શું થાય એ જુઓ હવે દરેક વિદ્યાર્થી મિત્રો રસ્તા ઉપર જ્યારે નીકળો છો ત્યારે તમે જોયું હશે કે સ્કૂટર રિક્ષા બસ મોટરગાડી ખટારા બધા સાધનો એક સાથે જો રોડ ઉપર નીકળે તો કેવા અવાજો આવે છે એનું તમારે માર્કિંગ કરવાનું છે વિચારો અને કહો તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો શું તમને વધારે અવાજ પસંદ છે કે કેમ રસ્તા ઉપર હોય તો રસ્તા ઉપર અને વધારે અવાજ થાય એ તમને પસંદ છે કે નથી તે તમારે લખવાનું છે ચાલો હવે પાના નંબર 78 ઉપર ચિત્રમાં શું જોઈ શકાય છે તો ચિત્રમાં અહીંયા પર બિલ્ડિંગમાં શું થયું છે આગ લાગી છે તે જોઈ શકાય છે તો તમારે લખવાનું છે આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ પાના નંબર 78 ઉપરનું અને નીચેના ત્રણેયના પ્રશ્નોના જવાબ છે એ તમારે જાતે લખવાના છે તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો પોલીસ વેન અને એમ્બ્યુલન્સ આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે તો સમાજ સેવા માટે હવે નીચે આપેલા ચિત્રમાં બોક્સ જુઓ તેની નીચે આપેલી જગ્યામાં તેના સાચા ક્રમ દોરો અને રંગ પૂરો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પાના નંબર 79 નું જે ચિત્ર છે એને તમારે અહીંયા જોઈન્ટ કરવાનું છે અને એમાં સરસ મજાની રંગપૂરણી કરવાની છે હવે અહીંયા આગળ આપણે પાઠ અભ્યાસ પૂરો થાય છે દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાના વાલી પાસેથી વાહનો કયા કયા આપણને શું શું ઉપયોગમાં આવે છે તેની માહિતી એકઠી કરશે અહીંયા આગળ મેં તમને પાઠ સમજાવ્યો છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પાઠ વાંચશે અને તે અમે જે ચિત્ર તમને ભેગું કરી અને દોરવા આપ્યું છે એ દોરી અને એમાં સરસ મજાની રંગપૂરણી કરવાની છે અસ્તુ નમસ્તે